હવે સમાચાર વિગતવાર. અદાણીના મુદ્દે ભરૂચ જિલ્લા કોંગ્રેસનું હલ્લાબોલ કર્યો હતો. ધરપકડ અમારી નહીં, અદાણી ના કરો એના નારા લાગ્યા હતા. ભરૂચ SBI બેંક પર કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસે વિરોધ પ્રદર્શન કરતા કોંગ્રેસ કાર્યકરોની અટક કરી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન ટ્રાફિક જામ થતા વાહન ચાલકો સહિત 108 એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં અટવાઈ હતી. અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણી હિન્ડનબર્ગ રિપોર્ટના ઘટસ્ફોટ બાદ વિવાદમાં ફસાયા છે, જેને લઈ કોંગ્રેસ પાર્ટી દ્વારા દેશભરમાં SBI બેંકની શાખાઓ અને LIC શાખાઓ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા કોંગ્રેસ જિલ્લા પંચાયતની સામે આવેલ SBI બેંકની શાખા નજીક બેનર સહિત પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વર્તમાન સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો હતો, જેને ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા અટકાવી પ્રદર્શન કરતા કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા, નગરપાલિકાના વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, જુબેર પટેલ, ઇબ્રાહીમ કલકર સહિતના કોંગી આગેવાનોની અટક કરી હતી. ઉલ્લેખનીય છે કે બેંકની શાખા મુખ્ય માર્ગ પર આવતી હોય. મુખ્ય માર્ગ પર પ્રદર્શનના કારણે વાહન ચાલકોને ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો હતો અને એ ટ્રાફિક જામમાં 108 એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી, જેને તાત્કાલિક પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક હટાવી ટ્રાફિકને સુચારુ કર્યું હતું. ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા અદાણીને ફાયદો કરાવવા માટે LIC ને SBI જે નાણાંનો દુરુપયોગ કરેલો છે, લાખો લોકોના નાણાં જોખમમાં મુકાય એવી પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીએ કરેલી છે. હિન્ડનબર્ગના રિપોર્ટને જે રીતે સંસદની અંદર રજૂ કરવો જોઈતો હતો અને સંસદની અંદર એને વિસ્તૃતપણે ચર્ચા કરવી જોઈતી હતી એ કરવામાં નથી આવતી, ત્યારે સમગ્ર દેશની અંદર, સમગ્ર રાજ્યની અંદર આજે કોંગ્રેસ પક્ષ દ્વારા ધરણા અને વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો રાખવામાં આવેલા છે. એક તરફ ભારતીય જનતા પાર્ટી ઉદ્યોગપતિઓને જે રીતે ફાયદો કરાવી રહેલી છે અને લાખો લોકોના નાણાં જોખમમાં મુકાય એવી પરિસ્થિતિ જે કરી રહેલી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને સદબુદ્ધિ ભગવાન આપે એવી પ્રાર્થના કરીએ છીએ.